છૂટો છૂટો એટલા માટે હજી બીજી કેટલો વાત જવાબદારી મારી પાસે બસ તો પછી એટલે શું કામ ખોટું બોલવું છે? નહીં તમે ખોટું કામ બોલો, તમે અમને ન ખબર હોય, અમારે માણસો અંદર છે બેઠા છે, અમને ન ખબર હોય આવી છીએ એટલે અમને ખબર હોય કે તમે ક્યાં શું છે, પણ અમારે તમારી પાસે બોલાવવાનું હોય, શું કરવાનું હોય અમારે તમારે મર્યાદા રાખી સારું કર્યું, પછી એ તમે જો ઓલા ભાઈ બોલ્યા સારું બોલ્યા દાખલા વગાડો કે જે વગાડો માતાજી નહીં તમને બધી છૂટ છે બરાબર છે, ત્યાં બાઈંદા ત્યાં પોલીસ તમે છે ને લઈ ખાલી બતાવી દો ને ચાલો લઈ લો કેટલા છે બધા હાથ આઠ જે બતાવી દો લોહી છે બહાર ગયો બંધ કરજો તમે ચલો બધાને ફોટા પાડી પેલા ભાઈ એ તમારું કામ ચાલુ જ રહે, તમારું તમારું કામ માં કોઈ જાતનો કોઈ વિઘ્ન નહીં આવે, તમે અમે જાય એટલે ચાલુ કરી દેજો, કોઈ પણ જાતનો તમને કોઈ બીજો વિક્ષેપ નથી બરાબર, કોઈ કાર્યવાહી કરતા નથી, કોઈ પોલીસ છોકરા છોકરા ક્યાં લઈ લેજો સર, આવતા હોય કે બોકડા માતા અટકાવવાનું કામ છે, મારે આજે આવું નતું કારણ કે કાલ ચંદ્રગ્રહણ માં અમે આખી રાત જઈ ગયા હતા, ત્યાં મને ઉપરથી ફોન આવ્યો કે કોઈ પણ સંજોગોમાં બોકડા અહીંયા વધ થાય છે, તમે એટલે હાડા છે ફોન આવ્યો અને હાડા હાથે કે અમે ગાડીમાં નીકળ્યા સીધા તમારે ત્યાં આવ્યા પોલીસ સ્ટેશન આવ્યા, ફક્ત એટલા માટે આવ્યા કે જીવ હિંસા ન થાય એટલા માટે અમે ફક્ત આવ્યા છીએ, બાકી તમારા માતાજીમાં કોઈ વિઘ્ન આવ્યું એવું કાંઈ માનતા નહીં, કોઈ માનવાને કારણ નથી, કોઈના કહેવાથી હોય એમ પણ માનતા નહીં, પણ અમારે એટલા માટે તમારા તમારા મિત્રો હોય એ પણ અમને કહે કે ભાઈ આ અટકાવો તમે, એવું નથી ન કહે, એટલે આ માતાજી તમે તમને સદબુદ્ધિ આપે અને માતાજીનો તમે દાવો કરો અત્યારે પ્રસાદ ખાવ બધું, પણ બોકડા સિવાય કોઈ પણ જગ્યાએ થતું હોય છે, હવે પછી હું જો અત્યારે જો ધારો તમે એમ કહો ભાઈ સાહેબ શું તો હું કરું તો તમે 10 દિવસ 15 દિવસે જેલમાં જ નહીં છૂટો, એટલા માટે ન છૂટે, એવો ગુનો બને છે એનિમલ ક્રુઅલ એક્ટ પર તમને કાયદો લાગુ પડે, તમને જામીન ઉપર જજ ન છોડે, એવું મારે કાંઈ કરવું છે એટલા માટે કે તમે હજી કોઈને વધારે નથી કંઈક લોહી ભાઈ પડ્યો છે કેનો પડ્યો બહુ ખ્યાલ નથી તમારું જેવું લોહી ભાઈ તે, એટલે તમારું હું જામે જાય ભાઈ ચાલુ રાખજો, બે ભાઈ તમે અને બે ભાઈ પોલીસ સ્ટેશન આવો એટલે નિવેદન નોંધી તમારું અને તમને જવા દેશું, કોઈને એમ થાય કે ના ના પકડી લે એવું કોઈ માનતા નહીં, છતાં તમને એમ લાગતું હોય કે બે જુવાન એને આવું છે તો ભેગા આવે એમના કોઈ ના નથી, તમને એમ તો કોઈ હોશિયાર માણસ છે, જો કાંઈ કરતા કાંઈ બધાની વચ્ચે બોલું છો તમે, મારે તમારી પાસે એટલું જ કે ભાઈ હવે પછી અમે આ બોકડાનો માતાજી ધરશું નહીં, આટલું લખાણ લખી
અને હવે પછી તમારું જે કઈ કામ કરો એ કામ કરો, તમને વધુ 10 થી 10 મિનિટ થી વધારે નહીં થાય. તમે બધા અહીંથી તમારો ધૂન જાન પખાલ વગાડે વગાડજો. એ કોઈ તમને ક્યાંય કોઈ રોકટોક નથી, ખાસ ક્ષેત્ર કોઈ રોકટોક નથી. માતાજીને તમે પૂજા કરો, આ તે જો ધૂણીને એમ કીધી કે આને આમ કર્યું પાણી કહ્યું તો પછી એની પથ્થર ઠોકી નાખીએ, એવું ખોટું નામે નહીં લેવાનું. ધૂણ થાય તો પોતા માતાજી પૂરતો જ ધૂણે, બીજાની કોઈ પંચાયત ન કરે, દારૂની કોથરી પીને ધૂણે એવું કાંઈ ન કરે. તમારો બીજા ભાઈ તમે જેટલા 7-8 જણા જે મેઇન છો ને, એ બધા નામ નામ લખાવી દો, કોઈ બોલાવવાનું નથી, બધા નામ લખાવી દો. વિઠ્ઠલભાઈ, વિઠ્ઠલભાઈ અટક, રાણાભાઈ સોલંકી, જે બીજું નામ કયો, આખો ફોટો પડે, પોપટભાઈ, છગનભાઈ આવી જાય, સોલંકી, પછી ચોખું નામ સત્યમાં કેટલા ભૂવા એવા છે તમે આ બોકડા છે સમજાજો, બોકડા 35 વર્ષ માંદા થતા હોય, 35 વર્ષમાં કેટલા હોય બીજા માણસ ખાતરી આપેલી, બરાબર. તમે જ્યાં હોય ત્યાં ઉભું થઈ જાવ, તમે એમના એક ખાતરી આપી છે, અમારે પશુ બચાવવાનું કામ આપે, બરાબર, બીજું કઈ કામ નથી તમારા, તમારી હજુ તમે ઉભો થઈ જવાનું કે અમે દેશો મને આવી ગયા તો કઈ કલમ લાગુ પડી આ વલી ભાઈ બધું દીધો કઈ લાગુ એ બધો મેં ખબર પડે બોલ કરી દેજો ને ભાઈ ભાઈ તમારે બોલ કરી લો બોલ કરી ના બોલ કરી ના પાછો પાછો પડે તો કા તું લેવું પડું છે અહીં પાછો બીજો પર હજી આશે યાત્રા બોલ બોલ ને તોરે તમ ભાઈ બોલ તો રાખો ભાઈ આને તમારે Thank you.
હા માધલભાઈ આજ કઈ નવીન નથી માનતા પૈસા દઈ જાય, કોઈ માનતા માની હોય, કોઈને દીકરો થયો હોય, કોઈને દુઃખ મટી ગયું હોય, એટલે અમારે તો એ માનતા આવું થતું હોય તો અમારે શું વાંધો છે? અમારે કઈ વાંધો અમે ના પડે ભાઈ, અમારે કઈ એ તમારે પૈસા પૈસા સારું કહેવું હોય ધર્મ દમે નાખી દીધું, અમારે શું કરાવતો બરાબર. વિજ્ઞાન જથાના કાર્યાલય વિસાવદરમાં એક સાથે 20 થી વધારે પશુ બલિ માનતાના નામે ચડવાની છે તે સંબંધી માહિતી આવતા તાત્કાલિક ધોરણે અમે ખરાઈ કરતા તે વિગત સાચી નીકળી હતી અને વિજ્ઞાન જાથાની ટીમ છે એ રાતોરાત ત્યાં વિસાવદર પહોંચી પોલીસનો ખૂબ જ સારો સહકાર મળ્યો અને આ જે જીવતા જે બોકડા હતા અને ત્યારે હાજરમાં 15 અને બીજા 47 દીધા હતા એ પણ સાથે રાખી અને અને પર્દાફાશ કર્યો. તેઓએ માત્ર ને માત્ર સંતાન પ્રાપ્તિ રોગ મટવાને કારણે માનતા રાખેલી હતી. સોલંકી પરિવાર હતા. આપણે સૌ જાણીએ છીએ કે માનતાના નામે પશુ બલિ કરવી એ કાયદામાં ગુનાને પાત્ર છે. કોઈ પણ વ્યક્તિ છે ધાર્મિક સ્થાનમાં કે ધાર્મિક સ્થાનની આડમાં કે આવી માનતાના નામે કે કોઈ પણ જાતે પશુ બલિ કરે એ કાયદામાં પ્રતિબંધ હોય, ગુનો લાગુ પડે છે. પરંતુ અહીંયા પશુ બલિ થઈ નહોતી, તમામે તમામ પશુઓ છે એ તે જીવતા ત્યાંથી લઈને અને પાંજરાપોળને મોકલી દીધેલા હતા. આપણે ભારતની અંદર સદીઓથી એક પશુ બલિની કુપ્રથા ચાલી આવે છે, તે બંધ કરાવવા વિજ્ઞાન જાતા સૌ જ્ઞાતિજનો અને લોકસમૂહનો સહકાર ઈચ્છે છે. આપણે આવા કુપ્રથા કુરિવાજને બંધ કરીએ, તિલાંજલિ આપીએ, શિક્ષણને પ્રાધાન્ય આપીએ તે જરૂરી છે.